નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જોવાનું છે ગણિત ગમતમાં ચેપ્ટર નંબર 8, 21 થી 50 સુધીની સંખ્યા આપણે જોવાની છે. તેમાં આપણે ચાલો આપણે ખાલી જગ્યા પૂરીએ છીએ. એમાં જોવાનું છે કે દશક અને એકમ શું છે. દશક અને એકમ તો આપણે જોવાનું છે કે અહીંયા કેટલી ફળી આપેલી છે એ ઉપરથી આપણે ગણી અને દશક અને એકમ આપણે લખશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ કેટલાનો બાંધો છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલી કેટલાનો બાંધો છે? 10નો બાંધો છે. અને અહીંયા છૂટી દિવસ તરીકે કેટલી આપેલી છે? 2. કેટલી આપેલી છે? 2. તો 10 અને 2 કેટલા થાય છે? 10 અને 2. 10 અને 2 આપણે કેટલા ગણી શકીએ? જો અહીંયા 10નો બાંધો આપેલો છે તો આપણે ગણી શકશું કે આમાં આપણે 10. અને છૂટી દિવસ તરીકે કેટલી આપેલી છે? તો કે 2. તો આપણે 10 અને 2 કેટલા થાય? તો કે 12. કેટલા થાય? 12. તો આપણે દશક અને એકમ લખવાનું છે. શું લખવાનું છે? એકમ. તો આપણે આ ગોળ રાઉન્ડ આપેલું છે એમાં આપણે લખશું 12. પહેલું હોય દશક અને બીજું હોય એકમ. તમારે ધ્યાન રાખવાનું, પહેલું હોય દશક અને બીજું હોય એકમ. તો આપણે અહીંયા લખશું 1 અને અહીંયા લખશું 2. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા તમને દિવસળી આપેલી નથી. શું આપેલી છે? ખાલી સંખ્યા. તમને સંખ્યા લખેલી છે તો આપણે આમાં જોઈ શકીએ છીએ કે અહીંયા દિવસળી નથી. તો સંખ્યા ઉપરથી આપણે દિવસળી બનાવી શકશું. અહીંયા કેટલા આપેલા છે? 10 2 અને એકમ શું આપેલું છે? 0. 2 અને 0 થાય ને શું થાય? 20. તો આજે આપણે બનાવશું દિવસળી. દિવસળી બનાવશું. આપણે જોઈ શકીએ કે અહીંયા 2 અને 0 આપે, એકમ 0 આપેલો છે. તો 10 કેટલા છે? તો 2. આપણે 2 જૂથ બનાવશું. કેટલા જૂથ? 2 જૂથ. તો આપણે બનાવીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 10 ના કેટલા જૂથ બનાવવાના? 2 જૂથ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 2 જૂથ બની ગયા. 10 કેટલા છે? 2 જૂથવાળા. અને એકમ તો કે 0. તો આપણે જોઈ શકીએ કેટલા આપેલા છે? 10 ને 10 કેટલા આપેલા? 20. તો કેટલા? 20 થાય. તો આ સંખ્યા કેટલી લખેલી છે? 20. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દિવસળી તમને આપેલી છે. અહીંયા શું હતું કે આપણે દિવસળી દોરી રહ્યા અને અહીંયા દિવસળી આપેલી છે. તો આપણે આ કેટલા જૂથોમાં આપણે ગણાતા? તો પાછા આપણે ગણશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા છે? તો કે 10. અને છૂટી દિવસળી કેટલી છે? તો આપણે ગણી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 અને 9 આપણે કેટલા ગણી શકીએ? ગણો જી, કેટલા ગણે આપણે? 10 અને 9. તો કેટલા થાય? કે 19. તો આપણે આ રાઉન્ડમાં 19 કરશું. 10 હોય પહેલું અને એકમ હોય બીજું. તો આપણે 10 કેટલો લખશું? તો કે 1. અને એકમ કેટલા લખશું? તો કે 9. જો તમને અહીંયા ઉપર તમને ઉદાહરણ આપેલું હતું એ પ્રમાણે જ અહીંયા છે. તમને સંખ્યા લખેલી છે પણ દિવસળી આપેલી નથી. તો આપણે શું કરશું? દિવસળી બનાવશું. કેટલા આપેલા છે? તો કે 22. કેટલા આપેલા છે સંખ્યામાં? 22. તો આજે આપણે કેટલા અહીંયા જૂથ બનાવશું દશકમાં? તો કે 10 10 ના 2 જૂથ. કેટલા? 10 10 ના 2 જૂથ. તો આપણે ચાલો બનાવીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલા 10 ના 2 જૂથ બનાવશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને અહીંયા એકમમાં કેટલા આપેલા છે? તો કે 2. તો આપણે અહીંયા છૂટી દિવસળી કેટલા બનાવશું? 1 અને 2. હવે ગણો જી, એ 2 આ 2 જૂથ અને આ 2 છૂટી દિવસળી આપેલી છે. 2 થાયને કેટલે કેટલા થાય એ આપણે ગણીએ. તો કે આપણે આ 2 જૂથ કેટલાના આપેલા છે? 10 10 ના. 10 અહીંયા અને 10 અહીંયા એટલે કેટલા થાય? 20. અને 20 ને આ 2 દિવસળી છૂટી ગણીએ તો કેટલા થાય? 21 અને 22. તમારે આવી ગયો જવાબ 22 ની સંખ્યા. હવે આપણે જોઈએ છીએ અહીંયા સંખ્યા લખવાની. શું લખવાની છે? સંખ્યા. તમને દિવસળી પણ આપેલી છે અને સંખ્યા પણ લખેલી છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અહીંયા કેટલા જૂથ આપેલા છે? 10 10 ના 2 જૂથ. અને જે છૂટી દિવસળી કેટલી આપેલી છે? 3. તો દશક હોય પહેલા અને એકમ હોય બીજું. તો આપણે જોઈએ કે 10 2 છે. 10 2 છે તો તેના કેટલા જૂથ છે? આપણે 2 દિવસળીના જૂથ આપેલા છે ને. ને અહીંયા છૂટી દિવસળી કેટલી છે? 3. તો એકમ કેટલા છે? 3. તો આપણે અહીંયા દિવસળી પણ દોરેલી છે અને
સંખ્યા પણ લખેલી છે. તો આપણે રાઉન્ડમાં સંખ્યા લખવાની છે કેટલા, તો કે 10 અને 10, 20. છૂટી દિવાસળી કેટલી છે? 3. તો 20 અહીંયા છૂટી દિવાસળી આપણે ગણવાની છે. 21, 22 અને 23. તો અહીંયા કેટલા લખવાના છે? 23. જો અહીંયા પણ જો તમને દિવાસળીના 4 જૂથ આપેલા છે. કેટલા જૂથ? 4 જૂથ. અને છૂટી દિવાસળી કેટલી છે? તો કે 2. 4 જૂથ એટલે આપણે કેટલા, એક જૂથ કેટલાનું હોય? 10-10 નું. કેટલાનું? 10-10 નું. તો આપણે ગણે 10, 20, 30 અને 40. તો દશક કેટલા છે? 10ના દશકના જૂથ કેટલા છે? તો કે 4 જૂથ. કેટલા જૂથ છે? 4 જૂથ. અને એકમના કેટલે દિવસ પડી છે? તો કે 2. તો આપણે જૂથ કેટલાના હોય? 10-10 ના. કેટલા હોય? 10-10 ના. ને અહીંયા દશકના જૂથ કેટલા આપણે કરવાના છે? તો કે 4 જૂથ. તો તમને અહીંયા આપેલા છે 4 જૂથ આપણે જોઈ શકીએ છીએ. તો કેટલા કેટલાના છે? 10-10 ના. તો અહીંયા 10, 20, 30, 40. કેટલા થાય? 40. અને અહીંયા એકમ કેટલા આપેલા છે? તો કે 2. 40 અને 2 કેટલા થાય? તો કે 40. પછી અહીંયા 2 તમારે ગણવાના, 41 અને 42. કેટલા થાય? 42. તો આપણે આ રાઉન્ડમાં લખશું 42. હવે જો અહીંયા નીચે તમને દિવાસળી પણ આપેલી છે અને સંખ્યા લખેલી નથી, તો આપણે દિવાસળી ઉપરથી આપણે સંખ્યા લખી શકું. તો આપણે દિવાસળી ગણશું ને, ચાલો આપણે ગણીએ. તો કે એક જૂથ કેટલાનું આપણે ગણ્યું હતું? 10-10 નું. કેટલાનું ગણ્યું હતું? 10-10 નું. તો અહીંયા કેટલા જૂથ છે? આપણે 2 જૂથ આપેલા છે. કેટલા આપેલા છે? 2 જૂથ. અને આ છૂટી દિવાસળી કેટલી છે? આપણે ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. કેટલી છૂટી દિવાસળી? 6 ની છે. તો આપણે 2 જૂથ આપણે ગણી શકીએ. તો કેટલા કેટલા કેટલાના છે? 10-10 ના. એટલે કેટલા થાય? 20. 20 ને આપણે ગણીએ તો અહીંયા કે 2. દશક આપણે શું લખશું? 2. કેમ કે આપણે અહીંયા 2 જૂથ આપેલા છે. તો આપણે ઉપર નીચે આપણે જોઈ શકીએ. તો કેટલા? 2 જૂથ. 2 જૂથ આપણે અહીંયા દશકમાં લખશું. પહેલું હોય દશક અને બીજું હોય એકમ. અને છૂટી દિવાસળી કેટલી આપેલી છે? તો આપણે જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. કેટલી? તો કે 6. તો આપણે અહીંયા જોઈ શકીએ કે દિવાસળી આપણે 2 જૂથ અહીંયા આપેલા છે. તો કેટલા એટલા થાય? તો કે 20. આપણે જોઈ શકીએ